JMB friends, welcome to all YouTube channel of JMB Group of School. Toran Bar, second language English ma aap saunu hardik swagat che. Mitro unit number one che apno. Can you install love? Sauthi pela apne unit ni andar શેના વિશે વાત કરવામાં આવેલી છે એની થોડીક આપણે ઉપર છેલ્લી માહિતી છે આપણે મેળવીશું. હવે કેન યુ ઇન્સ્ટોલ લવ, હવે આપણે યુનિટનું શીર્ષક રીડ કરીએ એટલે આપણને તરત એવો વિચાર આવે કે શું તમે લવને ઇન્સ્ટોલ કરી શકશો. મિત્રો, અહીંયા આપણે જે લવ વિશે વિચારીએ છીએ એ જ લવની વાત અહીંયા કરવામાં આવેલી છે નહીં. અહીંયા આપણને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ આધારિત જેને તમે ટેકનિકલ લવ કહી શકો એ ટેકનિકલ લવની વાત આપણને અહીંયા જાહેર કરેલી છે. હવે યુનિટની અંદર અહીંયા મેં તમને બોર્ડ પર થોડુંક ડ્રો કર્યું છે કે નેગેટિવ ઇમોશન્સ અને પોઝિટિવ ઇમોશન્સ. હવે લવ માટે જરૂરી એવી જે બાબત છે કે જો તમારા હાર્ટની અંદર તમારે લવને ઇન્સ્ટોલ કરવો છે તો સૌથી પહેલાં તમારા હાર્ટની અંદર શું હોવું જોઈએ અને તમારે કઈ બાબતને ઇરેઝ કરી અને ડિલીટ કરવાની છે એની વાત આપણને અહીંયા કરેલી છે. ઓબ્વિયસ છે કે આપણે અહીંયા આપણો જે રિયલ લાઈફની અંદર તમે જે લવ રિયલાઇઝ કરતા હો એ જ લવ જે છે એને તમે અહીંયા કમ્પેર કરી શકો છો. શા માટે? કારણ કે અહીંયા જે ટેકનિકલ લવની વાત કરેલી છે એ અહીંયા માત્ર ટેકનિકલ વર્ડ્સના આધારે છે. તમે ટેકનિકલ એટલે કે તમારે કોમ્પ્યુટર આધારિત કેમ વર્ડ્સ યુઝ કરતા હો કે ફાઇલ .com પછી અલગ અલગ પ્રકારની જે કંઈ ફાઇલ હોય એ ફાઇલને તમે ઇરેજ કરો, ડિલેટ કરો, રિસાયકલ બિનમાં નાખો છો, આ બધા પ્રકારના જે વર્ડ છે એ વર્ડ્સને અહીંયા એ લોકોએ રિયલ લાઈફના જે લવ છે એની સાથે એ લોકોએ કમ્પેર કરેલા છે. પણ મેઇન મોરલ શું છે કે તમારો રિયલ લાઈફનો જે લવ છે એ લવની સાથે અહીંયા ટેકનિકલ લવને કમ્પેર કરવાનો છે. એટલે મિત્રો, તમે તમારો જે ટેકનિકલ લવ જે છે એ ટેકનિકલ લવને તમે યુનિટના આધારે અહીંયા સારી રીતે સમજી શકશો. હવે યુનિટની અંદર વાત કંઈક એવી કરવામાં આવેલી છે કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ આધારિત જે કાંઈ ઉપયોગમાં આવતા વર્ડ્સ હોય એ વર્ડ્સને અહીંયા ઉપયોગમાં લઈ અને આપણી સમક્ષ એક નાનકડી એવી હાર્ટને લગતી, હાર્ટને ટચ થાય એવી લવની વાત અહીંયા રજૂ કરેલી છે. મિત્રો, અહીંયા બે સંવાદકો છે, એક કસ્ટમર છે અને એની સામે એને માહિતી પૂરી પાડનાર એક પ્રતિનિધિ છે. પ્રતિનિધિ જે છે એ પોતે આ જે કસ્ટમર છે એને અલગ અલગ પ્રકારના ઇમોશન્સ, અલગ અલગ પ્રકારના જે પાર્ટ જે છે કે જે હૃદયની અંદર લવ ઇન્સ્ટોલ કરવા માટે જરૂરી હોય એની વાત અહીંયા જણાવે છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ દુકાને જઈએ, કોઈ શોપ પર જઈએ તો ત્યાં જઈને આપણે જે માહિતીની આપણને ખબર ન હોય તો એ માહિતીને આપણે સામે બેઠેલો જે પ્રતિનિધિ હોય એને આપણે પૂછતા હોઈએ છીએ કે માની લો કે તમારો ફોન ખરાબ થઈ ગયો છે તો હવે તમારે ફોનની અંદર જે ખરાબી છે એને તમે એની સમક્ષ રજૂ કરશો એટલે આપણને અલગ અલગ પ્રકારની માહિતી પૂરી પાડશે ને. કે માની લો તમારો ફોન જે છે એનું ટચપેડ ખરાબ થઈ ગયું છે તો તમે જઈ શોપ પર અને શું કહેશો કે ભાઈ મારા ફોનનું ટચપેડ ખરાબ થઈ ગયું છે તો મારે આની માટે શું કરવું જોઈએ, મારે નવો ફોન લેવો જોઈએ, નવું ટચપેડ નખાવવું જોઈએ અથવા તો એવી કઈ ટેકનિકલ ખામી જે છે કે જેને તમે દૂર કરી શકશો. તો આપણને અલગ અલગ પ્રકારનું આપણી સમક્ષ લિસ્ટ છે એ રજૂ કરશે કે તમે આ કરી શકો છો, આટલા રૂપિયામાં આ કરી શકો છો. તો એ શું છે તો કે આપણે જે બાબતથી અજાણ છીએ એ બાબતથી આપણને શું કરશે, જાણ કરશે. તો શું છે, એક ટેકનિકલ વાત થઈ. તો એવા જ પ્રકારનું અહીંયા એક સ્ત્રી જે છે, એક વુમન જે છે એ પોતે એક શોપ પર જાય છે. શોપ શેની છે? કોમ્પ્યુટરની છે. હવે ત્યાં જઈ અને પોતે આ ટેકનિકલ પોતાનો લવ, પોતાના કોમ્પ્યુટરને રિલેટેડ વાત કરી અને કહે છે કે કેન આઈ ઇન્સ્ટોલ લવ, શું હું પ્રેમને ઇન્સ્ટોલ કરી શકું છું. હવે પોતે શોપ પર જાય છે, સામે બેઠેલો ગ્રાહક સેવા પૂરી પાડનારો પ્રતિનિધિ જે છે એ એને શું કહે છે કે શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકશો. જે પોતે કસ્ટમર છે શું કહે છે કે હા ઓબ્વિયસ આઈ વિલ ડન, હું કરી શકીશ.
પણ પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે હું તૈયાર થઈ છું, તો સૌથી પહેલાં મારે શું કરવું જોઈએ? પ્રેમને મારે ઇન્સ્ટોલ કરવો છે, મારા હાર્ટની અંદર એને સ્પેસ આપવી છે, તો એની માટે મારે શું કરવું જોઈએ? એટલે સામે બેઠેલો જે પ્રતિનિધિ છે શું કહે છે કે સૌથી પહેલાં તમારે તમારું હાર્ટ જે છે, તમારું હૃદય જે છે, એને કેવું બનાવો? સુવિકસિત, મતલબ એને મોકળું બનાવો. કેવું મોકળું બનાવવાનું છે? કે બીજાઓની વાતને તમે જલ્દીથી એક્સેપ્ટ કરી શકો, તમને કોઈપણ વાતનું દુઃખ ન લાગે, એવા પ્રકારનું તમારું હૃદય છે પહેલાં બનાવો. એટલે કે તમારા હૃદયને તમારે સૌથી પહેલાં મોકળું બનાવવાનું છે. અને ફરી પાછા એને કહે છે કે શું મેડમ તમારા હાર્ટની જગ્યા તમે શોધી કાઢી છે? મતલબ તમારું હાર્ટ ક્યાં છે તમને ખબર છે? જો આવો સવાલ કરીને આપણને પણ હસવું આવી જાય કે ખરેખર આપણને ખ્યાલ જ હોય કે આપણું હૃદય ક્યાં, આપણા હૃદયમાં શું ચાલી રહ્યું છે. પણ અહીંયા એક ટેકનિકલ પ્રકારનો લવ છે, આપણે કમ્પ્યુટરની અંદર એને દર્શાવવાનો છે. એટલે કે છે કે તમે તમારા હાર્ટની જગ્યા જે છે એને તમે ફાઇન્ડ આઉટ કરી છે? સામે જે કસ્ટમર છે એને શું કહે છે કે અત્યારે મારી અંદર છે ને અમુક પ્રકારના પ્રોગ્રામ્સ ચાલે છે. કેમ? કમ્પ્યુટરની અંદર અમુક પ્રકારના પ્રોગ્રામ્સ છે, કન્ટિન્યુઝ હોય, અમુક પ્રકારના પ્રોગ્રામ છે સતત ચાલતા હોય, આપણે એને ડિલીટ કરીએ ફરી પાછા રીઇન્સ્ટોલ કરીએ, તો એ કહે છે કે મારા હૃદયની અંદર છે ને અત્યારે અમુક પ્રકારના પ્રોગ્રામ ચાલે છે, તો એ પ્રોગ્રામ જે છે એ લવને ઇન્સ્ટોલ કરવા દેશે ખરા? એટલે સામે બેઠેલો જે પ્રતિનિધિ છે એને શું કહે છે કે તમારી અંદર અત્યારે કયા પ્રોગ્રામ ચાલુ છે મને જરા જણાવશો? એટલે ગ્રાહક એને કહે છે કે હા ચોક્કસ મને જોવા દો કે કેવા કેવા પ્રકારના મારી અંદર અત્યારે પ્રોગ્રામ ચાલુ છે. તો એની અંદર શું કહે છે કે pasthartx.com, મતલબ શું કે ભૂતકાળની અંદર મને અમુક પ્રકારના એવા દુઃખો પડ્યા છે, હવે એ દુઃખો જે છે એ મારી અંદર અત્યારે અવિરતપણે ચાલુ છે. બીજું loyaststim.com, એટલે શું કે અમુક પ્રકારના એવા ઉચ્ચ ખ્યાલો મારી અંદર જે છે, કે જે ઉચ્ચ ખ્યાલો એ ઉચ્ચ પ્રકારના જે ખ્યાલો છે એ પ્રકારના ખ્યાલોને અત્યારે હું જે કક્ષાએ છું ત્યાં મને નિમ્ન કક્ષાએ લઈ જાય છે. અને સૌથી જેને કહી શકાય કે ખરાબ એ કેવા, તો કે gradyx.com, મતલબ શું રાગ અને દ્વેષ, ગુસ્સો, તમારો એકદમ ચીડચીડિયા પ્રમાણનો જે તમારો સ્વભાવ હોય, તો આ પ્રકારના જે પ્રોગ્રામ્સ છે એ અત્યારે મારી અંદર ઇન્સ્ટોલ થયેલા છે, મારી અંદર અત્યારે ચાલુ છે. એટલે સામે બેઠેલો પ્રતિનિધિને કહે છે કે મેડમ કોઈ વાંધો નહીં, આ બધા જ જે તમે મને તમારી અંદર રહેલા પ્રોગ્રામ્સ જે છે એ પ્રોગ્રામ્સને તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી તમારે શું કરવા પડશે? ડિલીટ કરવા પડશે, તમારે એને ઇરેઝ કરવા પડશે. તો શું તમે કરી શકશો? એટલે મેડમ સામે જે બેઠા છે એ શું કહે છે કે હા, પણ તમે મને થોડીક એવી માહિતી આપો કે હું આ પ્રોગ્રામ્સને કઈ રીતે ઇરેઝ કરી શકું, કઈ રીતે એને ડિલીટ કરી શકું. તો જે પ્રતિનિધિ જે છે પ્રતિનિધિને કહે છે કે મેડમ તમારે તમારી અંદર રહેલા બધા જ પ્રકારના પ્રોગ્રામ્સ જે છે, રાગ દ્વેષ માટેના તમારા ભૂતકાળના દુઃખો, આ બધાને તમારે શું કરવા જોશે? ડિલીટ કરવા પડશે. પણ એમાંથી સૌથી વધારે મેઇન વસ્તુ ફરજિયાતપણે, જેને કહેવાય કે યુ મસ્ટ બી, તમારે આ કરવું જ જોઈશે, તો એમાંથી સૌથી વધારે બે પ્રોગ્રામ્સ તમારા એવા છે જેને તમારે અવશ્યપણે ડિલીટ કરવા જ પડશે. તો પ્રોગ્રામ્સ કયા છે? તો કે gradyx.com અને resentment.com, મતલબ કે તમારા રાગ દ્વેષ ક્રોધ અને ગુસ્સો, અને તમારું જે gradyx.com, મતલબ કે તમારી અંદર રહેલા જે મન દુઃખના અને જે ગુસ્સાપણાના ભાવ છે એ બંનેને તમારે અવશ્યપણે ડિલીટ કરવા પડે. કારણ કે જો તમારે કોઈનો લવ જોઈતો છે, જો તમારે કોઈપણનો પ્રેમ જોઈતો છે, તો તમારી અંદર ગુસ્સો, વેર, દ્વેષ, રાગ આ પ્રકારનું તમારી અંદર ઇન્સ્ટોલ હશે તો તમે સામેવાળાને એક્સેપ્ટ કરી શકવાના નથી. એટલે એને શું કીધું, યુ મસ્ટ બી ડિલીટ ધીસ ટુ પ્રોગ્રામ્સ, તમારે આ બે પ્રોગ્રામ્સ જે છે એ તમારે અવશ્યપણે એને તમારે ડિલીટ કરવા જ પડશે. હવે સામે જે મેડમ છે, મેડમ આ બધી વાત જે છે એને પોતાની રીતે સાંભળે છે, પોતે બધા જ પ્રકારના પ્રોગ્રામ્સ જે છે અને જે જરૂરિયાતપણે ફરજિયાતપણે જે એને ડિલીટ કરવાના કીધા એ બધું જ કરવા માટે રેડી થઈ જાય છે. પ્રતિનિધિને શું કહે છે કે ચાલો હવે તમને ખબર ન પડતી હોય તો હું સૌથી પહેલાં તમને કહું કે સૌથી પહેલાં આ વસ્તુ કરવા માટે તમારે શું કરવાનું છે. તો કે સૌથી પહેલાં તમે સ્ટાર્ટ મેનુમાં જાઓ,
હવે આપણે નોર્મલી રીતે કોમ્પ્યુટરની ભાષામાં કોઈ પણ પ્રોગ્રામ્સ ખોલવો હોય, માની લો કે આપણને ખબર નથી કે આપણે MS Excel જે છે એ ક્યાં આવે, તો આપણને કોમ્પ્યુટરના શિક્ષકોએ આપણને કહે કે ચાલો ભાઈ સ્ટાર્ટ મેનુમાં ક્લિક કરો, પછી એમાં અલગ અલગ પ્રકારની તમને વિન્ડોઝ બતાવશે, એમાં MS Excel ની અલગ અલગ પ્રકારની વિન્ડોઝ છે એ તમે ઓપન કરો. તો હવે અહીંયા જે પ્રતિનિધિ છે એ જ રીતે એને પોતાની અંદર રહેલા જે પ્રોગ્રામ્સ છે એને ડિલીટ કરવા માટે કહે છે. તો એમાં સૌથી પહેલાં શું કહે છે કે ચાલો તમે સ્ટાર્ટ મેનુ છે એને ઓપન કરો, પછી ફર્ગીવનેસ, તમારી અંદર ફર્ગીવનેસ નામની, મતલબ શું ફર્ગીવનેસ એટલે શું થશે મિત્રો, માફી, માફી આપવા માટેની જે તમારી અંદર રહેલી ફાઇલ જે છે એ ફાઇલને તમારે શરૂ કરવાની છે. મતલબ શું કે જો તમારે લવને ઇન્સ્ટોલ કરવો છે તો મિત્રો તમારી અંદર એવા પ્રકારની ભાવના હોવી જોઈએ કે કોઈ પણ તમારી સાથે કોઈ એવું તમને હર્ટ થાય એવું તમારી સાથે વાતચીત કરે છે, તમને દુઃખ થાય એવી વાત તમારી સામે કરે છે તો તમે એને માફ કરી શકવા જોઈએ. તો સૌથી પહેલાં શું કરવાનું છે, સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ફર્ગીવનેસ નામની તમારી અંદર પડેલી જે ફાઇલ જે છે એને તમે શરૂ કરો, અને પછી એની અંદર resentment.com અને તમારું grejex.com જે છે એ બંનેને કેવા કરો, ઇરેજ કરો. અને ઇરેજ કેવા કરવાના છે કે એ તમને રિસાયકલ બિનમાં પણ જોવા મળવા જોઈએ નહીં, મતલબ તમારે એને એકદમ અંત સુધી જ્યાં સુધી એ ડિલીટ ન થાય ત્યાં સુધી એની ઉપર ક્લિક કરતા રહો. હવે પ્રતિનિધિ કહે છે કે હા બધું બરાબર છે પણ મને કંઈક મેસેજ મળે છે. જો આ બધી પ્રોસેસ એની સાથે સાથે કરતા જાય છે, એટલે કહે છે કે હા પણ મને કંઈક મેસેજ મળે છે અને એ મેસેજ કંઈક એવો છે કે તમે તમારા જીવનમાં હાર્ટ જે છે એ હાર્ટને તમે ફરી પાછા રિઇન્સ્ટોલ કરી શકશો, તો મેં મેસેજ જોયો છે તો આનો મતલબ શું થાય. એટલે સામે રહેલો પ્રતિનિધિ એને જણાવે છે કે હા તમને મળેલો એરર 41 નામનો જે મેસેજ છે એ મેસેજ શું કહે છે કે લવ જે છે તમે ફર્ગીવનેસને ચાલુ કરી તમારી રિસેન્ટમેન્ટ અને ગ્રેજ્યુ નામના બે પ્રોગ્રામ્સ છે એને ડિલીટ કર્યા પણ હજી તમારી અંદર કંઈક એરર મેસેજ આવે છે. હવે એરર મેસેજ શેનો છે, તો કે એરર મેસેજ કંઈક એવું કહે છે કે તમારી શરીરના અંદરના ભાગની અંદર આ લવ જે છે એ ઇન્સ્ટોલ થતો નથી. મતલબ શું કે એ અંદર ઇન્સ્ટોલ થવાની ના પાડે છે. ફોનની અંદર આપણે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોઈએ તો આપણે નોર્મલી જોયું હોય કે આપણા ફોનની અંદર સ્ટોરેજ ફૂલ થઈ ગયું હોય તો આપણને ઇન્સ્ટોલ થવાની શું કરી દે, ના પાડી દેશ. તો એ જ ટાઈપનું કંઈક અહીંયા થયું છે કે એ કહે છે કે મને એક એરર મેસેજ મળ્યો છે અને એરર મેસેજ શેનો છે, તો કે લવ ઇન્સ્ટોલ થવા માટે શું કરે છે, ના પાડે છે. તો હવે મારે શું કરવું જોઈએ. પ્રતિનિધિ કહે છે કે મેડમ ચિંતા નહીં કરો, ડોન્ટ વરી, આ એક નોર્મલ પ્રોબ્લેમ્સ છે. એનો અર્થ બીજો એવો પણ કરી શકાય કે તમને જેવું કીધું કે તમારા અંદરના ભાગની અંદર લવ ઇન્સ્ટોલ નથી થતો, તેનો એક બીજો મતલબ એવો પણ થઈ શકે કે લવ પ્રોગ્રામ બીજાના હાર્ટ સાથે જોડાવા તૈયાર છે. બીજાના હાર્ટ સાથે જોડાવા તૈયાર છે તો એનો આપણે ટેકનિકલ ભાષાની અંદર કેવો અર્થ કરી શકીએ કે તમે કોઈ બીજાને પ્રેમ કરો એ પહેલાં તમારી પોતાની જાતને પ્રેમ કરતા શીખો. જો અહીંયા પોતાના અંદરના ભાગની અંદર લવ ઇન્સ્ટોલ કેમ નથી થતો, એરર મેસેજ કેમ આવ્યો, શા માટે, કારણ કે લવ કરવો છે તો સૌથી પહેલાં તમે પોતાની જાતને લવ કરશો તો તમે બીજાને લવ આપી શકશો, એટલે તમારી અંદર એરર મેસેજ દર્શાવે છે. એટલે પ્રતિનિધિ કહે છે કે મતલબ કે selflove.com નામની તમારી અંદર રહેલી જે ફાઇલ જે છે એ ફાઇલને તમે તમારી ડિરેક્ટરીમાંથી ફાઇન્ડ આઉટ કરો. ફાઇન્ડ આઉટ કર્યા પછી તમે એની અંદર તમે શું કરશો, તો કે એને ફરી પાછી તમે રિઇન્સ્ટોલ કરશો. એટલે શું કે તમારી જે ડિરેક્ટરી છે તમારી ફોન ડિરેક્ટરી એની અંદર તમે જુઓ કે એની અંદર તમારું સેલ્ફ એક્સેપ્ટમેન્ટ, કે પોતાની જાતની સ્વીકૃતિ. ઘણીવાર આપણે એવું કરતા હોઈએ કે આપણે આપણી જાતને જ સ્વીકારી શકતા હોતા નથી, એટલે પછી આપણે કોઈ પણ લોકોને એ માટેની ફરિયાદ કરી શકવા માટે સક્ષમ હોતા નથી. એટલે એરર મેસેજ એવો છે કે બીજાને લવ કરતા પહેલાં પોતાની જાતને લવ કરો. એટલે તમારે સેલ્ફ એક્સેપ્ટમેન્ટ ડોટ નામની જે ફાઇલ છે ને તમારી ડિરેક્ટરીમાંથી ફાઇન્ડ આઉટ કરી અને તમે એને ઇન્સ્ટોલ કરો. પ્રતિનિધિ કહે છે કે ખૂબ સરસ રીતે તમે પ્રતિભાવ સામો આપી રહ્યા છો, હું જેમ પ્રોસેસ કહેતો જાઉં છું એમ તમે પ્રોસેસ કરી રહ્યા છો, પણ હા હવે તમે દરેક પ્રકારના
પ્રોગ્રામ્સ જે છે એને કેચઅપ કરવા માટે, ઇન્સ્ટોલ કરવા માટે હવે તમે કેવા થઈ ગયા છો, એકદમ સક્ષમ છો, તમે કેપેબલ છો. પણ હા, તમારી ડિરેક્ટરીમાંથી માય હાર્ટ નામનો પ્રોગ્રામ જે છે એને ઓપન કરો. માય હાર્ટના પ્રોગ્રામની અંદર ડિરેક્ટરીમાં જાઓ, એમાં ફરગીવ સેલ્ફ .com, સેલ્ફ એસ્ટીમ .com, રિયલાઇઝ વર્થ .com અને તમારી અંદર તમારી પોતાની ખામી શોધવા માટેનો પણ એક સેલ્ફ ક્રિટિક .com નામની ફાઇલો પડી છે. આ બધી જ ફાઇલોને તમે ફરી પાછા ઇન્સ્ટોલ કરો. હવે જો પોતાની ખામીઓ શોધવી મતલબ શું, કે તમે તમારી અંદર રહેલી જે ખામીઓ જે છે એને તમે ઘણીવાર શોધી શકતા નથી. અને ઘણીવાર આપણે કોઈ પણ ભૂલ કરીએ ને તો આપણી ભૂલ કરતાં આપણને સામેવાળાની ભૂલ વધારે દેખાઈ આવતી હોય. શા માટે? કારણ કે આપણે શું માનતા હોય કે આપણી જાત કેવી છે, પરફેક્ટ છે. પણ આપણે કોઈ પણ માણસ પોતાની રીતે પરફેક્ટ છે નહીં. હવે પોતાની સેલ્ફ ક્રિટિસાઇઝ ગોતવી છે, પોતાની રીતે એને કંઈ ખામીઓ શોધવી છે, તેની માટે શું કરવું પડશે? તો કે આ જે ફાઇલ તમને કીધી, ફાઇલને તમે શું કરશો, ફરી પાછા રિઇન્સ્ટોલ કરો. હવે જે પહેલી બે ફાઇલ તમે ડિલીટ કરી હતી, ફાઇલને તમે ફરી પાછી રિસાયકલ બિનમાં પણ આવવી જોઈએ નહીં. એટલે એ રીતે તમારે એને ડિલીટ કરવાની છે. એટલે ગ્રાહક કહે છે કે હા, હવે મને ખ્યાલ આવી ગયો કે માય હાર્ટ નામની ડિરેક્ટરીમાંથી મારે આ બધા જ પ્રકારની જે ફાઇલ તમને કીધી એ ફાઇલ બધી કેવી છે, તો કે સુખ, શાંતિ, સંતોષ, પોતાની મારી જાતિની જાત જે છે એની અંદર રહેલી જે ખામીઓ છે એ ખામીઓને ફાઇન્ડ આઉટ કરવી. બીજું તો કે કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ એવો હશે કે જેની અંદર મને કોઈ પણ સાથે ઝઘડો થશે, કોઈ પણની સાથે મારે કોઈ દુઃખની વાતચીત થશે, તો એમાં મારા હૃદયને કોઈ પણ પ્રકારની જે છે એ હર્ટ થશે નહીં. મતલબ શું, આપણે પહેલાં વાત કરી સ્ટાર્ટ મેનુમાં જઈ અને ફર્ગીવનેસ, મતલબ માફી આપતી જે ફાઇલ છે એ સૌથી પહેલાં તમે ઇન્સ્ટોલ કરી છે. એટલે તમે હર્ટ થશો પણ સામેવાળાને માફી આપવા માટે શું હશો, સક્ષમ હશો. એટલે સૌથી પહેલાં આપણને આ ફાઇલ છે ઇન્સ્ટોલ કરાવી છે. એટલે સામે બેઠેલા કસ્ટમર જે મેડમ છે કે છે કે હા, હવે મને ખરેખર ખ્યાલ આવી ગયો છે કે અને મારું હાર્ટ જે છે એ મારું હાર્ટ હવે દરેક પ્રકારની સારી ફાઇલો છે જે આ તમને વાત કરી, સુખ, શાંતિ, જાતિ, જાતમાંથી ખામીઓ શોધવી, મારી ક્રિટિસાઇઝ કરવી, મને વૂફ જે છે એનું રિયલાઇઝ થવું, આ બધી જ ફાઇલ મારા હૃદયની અંદર ઓવર થાય છે. મતલબ કે મારું હૃદય એનાથી ભરાઈ ગયું છે. મોનિટર ઉપર જો સરસ મજાની તમને સ્માઈલી દેખાશે. હવે અહીંયા જો મિત્રો, આપણને નેગેટિવ ઇમોશન્સ અને પોઝિટિવ ઇમોશન્સ બંને આપેલા છે. હવે જ્યારે તમારી અંદર લવ જે છે એ ઇન્સ્ટોલ ન હતો ત્યારે તમારી અંદર આ પ્રકારના ઇમોજી હતા. મતલબ કેવા હતા, રાગ, દ્વેષ, ગુસ્સો, કોઈના તે ચીડિયાપણાનો તમારો સ્વભાવ. પણ જ્યારે તમારી અંદર લવ ઇન્સ્ટોલ થાય છે ત્યારે મિત્રો અહીંયા પ્રકારના તમે પોઝિટિવ ઇમોશન્સ જોઈ શકો છો. તો આ પોઝિટિવ ઇમોશન્સ છે તમારી અંદર ઇન્સ્ટોલ થઈ જાય છે. એટલે શું કહે છે કે મોનિટર ઉપર, મોનિટર સ્ક્રીન ઉપર જુઓ, તમને સરસ મજાનું સ્માઈલી જે છે એ તમને દેખાશે. મતલબ અત્યારે મારી અંદર સંતોષ, શાંતિ અને એક પ્રકારની હૂંફ જે છે એ ફરી પાછી મારા હૃદયમાં કોપી થઈ રહી છે. મારા હૃદયની અંદર અત્યારે કોપી પેસ્ટ થાય છે. પ્રતિનિધિ કહે છે કે હા, લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે, લવ ચાલુ પણ થઈ ગયો છે, પણ હવે એને તમારે ટેકનિકલ રીતે ઉપયોગમાં લેવાનો છે. પણ આ બધી જ વાતને અહીંયા ક્લોઝ કરતાં પહેલાં હું તમને એક વાત ચોક્કસ જણાવીશ, એક સલાહ આપીશ. સલાહ શું આપે છે પ્રતિનિધિ? શું કહે છે કે લવ એ કેવો છે, ફ્રીવેર છે. ફ્રીવેર મતલબ શું, કે મફતની અંદર મળતો સોફ્ટવેર. આપણે કોઈને લવ કરીએ છીએ તો સામે એની કોઈ કિંમત આપતા નથી. આપણને કોઈ લવ કરે છે તો સામે આપણે એને કિંમત આપતા નથી. મતલબ કેવો છે, ફ્રીવેર સોફ્ટવેર છે. તો સલાહ છેલ્લે પ્રતિનિધિ આપે છે કે લવ ઇઝ અ ફ્રીવેર સોફ્ટવેર. સામે કોઈ પણ પ્રકારની કિંમત તમારે ચૂકવવાની થતી નથી. તો હવે એક બાબતનો સૌથી વધારે ખ્યાલ રાખજો કે તમે કોઈને પણ પ્રેમ કરતા પહેલાં કે કોઈના પ્રેમનો સ્વીકાર કરતા પહેલાં તમારી અંદર જે અમુક પ્રકારના ચેન્જીસ, તમારી અંદર અમુક પ્રકારનું બિહેવિયર જે છે એને તમે ઇન્સ્ટોલ કરવાનું ક્યારેય ભૂલતા નહીં. અને તમે જો કોઈને પ્રેમ કરશો અથવા કોઈની પાસેથી તમે પ્રેમ જે છે એને પરત મેળવશો તો એના બદલાની અંદર તમારે કોઈ પણ પ્રકારની કિંમત ચૂકવવાની
મૂકવાની રહેશે નહીં, તો જ મિત્રો તમે એને શું કહી શકશો, એક પ્રકારનો ફ્રીવેર સોફ્ટવેર. એટલે કે ફ્રીવેર સોફ્ટવેર મતલબ શું ટેકનિકલ ભાષામાં, તો કે એક અલગ પ્રકારનો એવો સોફ્ટવેર કે જેના બદલામાં તમારે કોઈ પ્રકારની કિંમત ચૂકવવાની નથી. તો આવા કંઈક ટેકનિકલ લવની વાત આપણને આ યુનિટની અંદર આપણી સમક્ષ રજૂ કરેલી છે. મિત્રો તમે શીર્ષક જુઓ, ટાઇટલ જુઓ, કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે જે પ્રતિનિધિ જે છે ગ્રાહકને જે પ્રકારની લવ ઇન્સ્ટોલ કરવાની વાત કરી છે એ આપણે અહીંયા સ્ટોરી પૂરી થયા પછી આપણે ટાઇટલની સાથે એને સાર્થક કરી શકીએ કે હા, પેલી સામે આવેલી જે મેડમ જે લેડીઝ હતી એ પોતે શરૂઆતમાં લવને ઇન્સ્ટોલ કરવા માટે કેપેબલ હતી નહીં. શા માટે? કારણ કે એની અંદર જે પ્રકારની બેડ અમુક ભ્રષ્ટ જેને કહી શકાય એવી ફાઇલો એની અંદર ઇન્સ્ટોલ હતી જેને પ્રતિનિધિ દ્વારા જે છે એ અનઇન્સ્ટોલ કરવામાં આવી અને જે સારી બાબત જેને કહી શકાય એ સારી બાબતને ઇન્સ્ટોલ કરી અને ફર્ગિવનેસ વર્થ રિયલાઇઝ વર્થ સેલ્ફ એસ્ટીમ અને ફર્ગિવ સેલ્ફ .com નામની જે ફાઇલો છે એ ઇન્સ્ટોલ કરી અને સરસ મજાનો એની અંદર જે છે એ લવ પાંગરી દે છે અને છેલ્લે પ્રતિનિધિ જે છે એ કસ્ટમર જે છે એનો આભાર માની અને અહીંયા પોતાની વાતચીત પૂરી કરે છે. મિત્રો અહીંયા સમજવાની માત્ર વાત એટલી જ છે, આપણું રીડ વન છે, અહીંયા સમજવાની વાત કઈ છે અને એનો ઓબ્જેક્ટ શું નીકળે છે અહીંયા કે તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો તો એના આપણને પ્રશ્નાર્થ મૂકીને જવાબ આપણી પાસે માંગેલો છે. તો હવે સ્ટોરી પૂરી થયા પછી તમે જરૂર અને ચોક્કસપણે કહી શકો કે યસ, યુ કેન લવ ઇન્સ્ટોલ, યુ કેન ઇન્સ્ટોલ લવ. હા, અમે લવ જે છે એને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. શા માટે? કારણ કે અહીંયા આપણને જે આખા ટેકનિકલ લવની વાત કરી એને આપણે અહીંયા આપણા શીર્ષકની સાથે સાર્થક રીતે સરખાવી શકીએ છીએ. મિત્રો આપણે અહીંયા માત્ર ઉપર છલી જે આપણો મેઇન ઓબ્જેક્ટ યુનિટનો છે એની વાત અહીંયા કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોમાં આપણે યુનિટના ટ્રાન્સલેશનની સાથે ખરેખર યુનિટમાં કઈ બાબત ડિટેલમાં આપેલી છે એના વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ સો મચ.